રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલ આખા ભારતમાંથી આવતો પ્લાસ્ટિકનો કચરો રિસાયક્લિંગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવતો પ્લાસ્ટિક ઉદ્યોગ હાલ કોરોના વાયરસની ઝપેટમાં 400 થી પણ વધારે પ્લાસ્ટિક ઉદ્યોગને તાળા લાગ્યા છે. કરોડો રૂપિયાની નુકસાની. બીજા રાજ્યોમાંથી આવેલ કારીગરો અમુક પોતાના વતન ચાલ્યા ગયા તો અમુક મજૂરો અને કારીગરોને ઉદ્યોગકારો સાચવી રહ્યા છે. ધોરાજીના 400 થી પણ વધારે પ્લાસ્ટિક ઉદ્યોગને તાળા લાગ્યા અને 10,000 કરતા પણ વધારે શ્રમિકો બેરોજગાર થયા અને ધોરાજીમાં અંદાજે 400 થી પણ વધારે પ્લાસ્ટિક ઉદ્યોગકારો આવેલા છે, જેમાં આખા ભારતમાંથી કચરો રિસાયક્લિંગ માટે ધોરાજી તથા આજુબાજુ વિસ્તારોમાં રહેતા પ્લાસ્ટિક ઉદ્યોગો આવેલા છે, જેમાં યુપી, બિહાર, એમપી જેવા અનેક રાજ્યોમાંથી ધંધા રોજગાર માટે કારીગરો મજૂર ધોરાજીમાં આવતા હોય છે. પણ પહેલા જીએસટીનો માર અને ત્યારબાદ કમોસમી વરસાદને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગને માર પડ્યો અને પડતા પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે અને હવે કોરોના વાયરસને પગલે લોકડાઉન લગાડવામાં આવેલ છે ત્યારે ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગોને અસહ્ય માર પડ્યો. ધોરાજી તથા આજુબાજુના પ્લાસ્ટિક ઉદ્યોગને તાળા લાગ્યા છે, જેથી 400 થી પણ વધારે પ્લાસ્ટિક ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે અને આ પ્લાસ્ટિક ઉદ્યોગ પાયમાલ થવાના આરે છે. આજે પ્લાસ્ટિક ઉદ્યોગમાં રોજગારી મેળવતા શ્રમિકો, મજૂરો, કારીગરો પણ બેરોજગાર થયા છે. અસંખ્ય કારીગરો, મજૂરો ધોરાજી પલાયન થઈ ગયા છે અને પોતપોતાના દેશમાં હેરાન થતા થતા પહોંચી ગયા છે, તો અમુક મજૂરો અને કારીગરો અહીં કારખાનામાં જ રહે છે. તેનો નિભાવ ખર્ચ હાલ પ્લાસ્ટિક ઉદ્યોગકારો જમવાનું અને રહેવાની વ્યવસ્થા કરી છે. જે લોકો અહીં રહેલા છે તે મજૂરો અને કારીગરોને પણ પોતાના વતન તરફ જવું છે, પણ લોકડાઉનને કારણે વાહન વ્યવહાર બંધ હોવાથી ફસાયા છે. મજૂરો અને કારીગરોના પરિવારજનોની ઉપાધિ સતાવી રહી છે અને ન છૂટકે અહીં ફસાયા છે. આ પ્લાસ્ટિક ઉદ્યોગ હજુ કેટલા વર્ષો પછી બેઠો થશે એ નક્કી કહી શકાય તેવું નથી, એવું પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ ધોરાજી એવા દલસુખભાઈ વાઘડિયા પોતાની અને કારીગરો મજૂરો કારીગરોની વ્યવસ્થા ઠાલવી રહ્યા છે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.